હેલો ફ્રેન્ડ્સ, ફરી વાર એક નવા બ્લોગ સાથે આજે આપણે આવી ગયા છીએ. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ આજે સાવલીમાં આવેલું ભીમનાથ મહાદેવના મંદિરના દર્શનમાં. તો ફ્રેન્ડ્સ, આ મંદિર વડોદરાથી માત્ર 32 કિલોમીટરના અંતરે આવેલું મંદિર છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં તમને ભીમનાથ મહાદેવના દર્શન કરાવીશું, ત્યારબાદ સ્વામીજીની વિન્ટેજ કારના પણ તમને અંદર વિડીયોમાં બતાવીશું. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. તો ચાલો, આ તમારા ગેટ છે, ત્યાંથી તમે દર્શન કરવા જઈ શકો છો અંદર. ફ્રેન્ડ્સ, તમે મંદિરના અંદર એન્ટર થતાં તમે શંકર ભગવાનના અહીંયા દર્શન કરી શકો છો. ત્યારબાદ તમે અંદર પણ બીજા શંકર ભગવાનની મૂર્તિ, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે હવે મંદિરના અંદર જઈ રહ્યા છીએ. હવે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ મંદિરનું કંઈક આ ટાઈપનું અંદર તમને વ્યૂ જોવા મળશે. આ જે સભાખંડ છે, ત્યાં મંદિરમાં ભજન પ્રવચન વગેરેની અહીંયા સભા ભરવામાં આવે છે. તો ચાલો, હવે તમને હવે ભીમનાથ મહાદેવના પણ દર્શન કરાવીએ. તમે જોઈ શકો છો આ મંદિર ભીમનાથ મહાદેવનું મંદિર છે, જ્યાં તમે દર્શન કરી શકો છો. તો ચાલો, તમે દર્શન કરી લો હવે. તો ફ્રેન્ડ્સ, આ મંદિરનો કંઈક અલગ જ ટાઈપનો ઇતિહાસ છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે સ્વામીજી ભાદરવા સુદ પાંચમ અને 2015ના ઋષિ પંચમીના શુભ 60ના દિવસે, એટલે કે પવિત્ર ભૂમિ પર પગ મૂક્યો હતો. ભગવ વસ્ત્ર, માનવ આકાર, હાથમાં કમંડલ અને ખભા પર ઝોલી, એટલે કે થેલી ભરી, પરંતુ ચહેરા ઉપર અલગ જ ચાલ અને સમગ્ર વિશ્વમાં સ્વામીની આભો ફેરવી રહી હતી. ત્યારે સાવલીમાં પહોંચ્યા પહેલાં જ સ્વામીજી તરત જ ભીમનાથ મહાદેવના મંડપના આદરણીય શ્રી ગેદીલાલ દાદાજીની સમાધિ આગળ પહોંચ્યા. આખરે ત્યાં ગંદકી અને છાણના ઢગલા હતા, તે દૂર કરી અને વાતાવરણને મંદિર સ્વરૂપમાં અનુકૂળ બનાવ્યું. ધીમે ધીમે લોકો સ્વામીજી અને પ્રવૃત્તિ તરફ આકર્ષાયા અને સ્વામીજીને જર્જરિત ભીમનાથ મહાદેવનું મંદિરનું ફરીથી નિર્માણ કરીને હાથ ધર્યું અને શંખ આકારનું નવું મંદિર ફરી તૈયાર કરવામાં આવ્યું. સ્વામીજી ક્યારેય કોઈ પાસે અપેક્ષા ન રાખતા હતા અને માગણી પણ ન કરતા હતા. માતાના સૂત્ર અનુસાર વિશ્વ હતો કે, પરંતુ એમને સંકલ્પ હતો કે ભગવાન ડેટા પોતાના પાસે રાખે છે. જ્યારે સ્વામીજી કરેલા શરૂ કાર્યોનું પૂર્ણ થતાં જ ત્યારે માનવને લાગ્યું સૂત્ર વાસ્તવિક ફેરમાં બદલાઈ રહ્યું છે. સામાન્ય રીતે
તો ફ્રેન્ડ્સ ચાલો હવે તમને સ્વામીજીની જે વિન્ટેજ કાર છે તે પણ તમને વિડીયોમાં દેખાડી દઈએ. તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, કેમ કે આ કાર 300 વર્ષ જૂની કાર છે એવું કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ બે કાર છે એ 300 વર્ષ જૂની કાર સાવલીના લોકો કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ અહીંયા અન્નપૂર્ણ ભવન પણ બનાવવામાં આવ્યું છે, જ્યારે મહાશિવરાત્રિના દિવસે અહીંયા પ્રસાદી માટેનું આયોજન પણ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ અહીંયા કેદારનાથ દોસ્તો અહીંયા રામ ભગવાનનું પણ મંદિર છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો.
ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મંદિરનો કોઈક આ ટાઈપનો સાઈડમાં તમને વ્યૂ જોવા મળશે. ફ્રેન્ડ જો તમે પહેલી વાર અમારી ચેનલ પર વિઝિટ કરી હોય તો અમારી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવીજો. ચાલો મળીએ ફરી નવા બ્લોગમાં જલ્દી જ.